વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મોરવાડ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે, તેને જ લઈને આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ આજે ફોર્મ ભર્યું છે, તો મોરવા હડફ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યું છે। પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવડિયાર પણ ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ આજે ઉમેદવારી નોંધાવી છે। મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે, આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ આજે ઉમેદવારી નોંધાવી છે। પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવડિયાર પણ આ દરમિયાન તેમની સાથે ઉપસ્થિત રહ્યા। મોરવા હડફ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યું છે, આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ ફોર્મ ભર્યું છે। પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવડિયાર પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસી કાર્યકરોની પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી। કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ આજે ઉમેદવારી નોંધાવી છે। મોરવા હડફ મામલતદાર કચેરી ખાતે તેઓએ ફોર્મ ભર્યું છે। તો બીજી તરફ મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું છે। ભાજપના ઉમેદવાર નિમિષા સુથારે પણ આજે અંતિમ દિવસે પોતાની ઉમેદવારી નોંધાવી છે। આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે। આ દરમિયાન રાજ્યમંત્રી બચુ ખાબડ, ગણપત વસાવા હાજર રહ્યા, જયદ્રથસિંહ પરમાર પણ આ દરમિયાન ભાજપના ઉમેદવારની સાથે ઉપસ્થિત રહ્યા છે। ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારે આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે। મોરવા હડફ વિધાનસભા બેઠક ખાલી થઈ છે, ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે। આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ ફોર્મ ભર્યું છે, તો ભાજપના ઉમેદવાર નિમિષા સુથારે પણ આજે ફોર્મ ભર્યું છે। અને આજ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા રાહુલ ભાવસાર જોડાયા છે। રાહુલ, ભાજપ કોંગ્રેસ બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, શું છે પરિસ્થિતિ? જી ચોક્કસ જણાવી દઉં, મોરવા હડફ પેટા ચૂંટણીની ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર, કોંગ્રેસની જે વાત કરવામાં આવે તો કોંગ્રેસના સુરેશભાઈ કટારાએ પોતાની ઉમેદવારી પત્ર આજે મામલતદાર કચેરી ખાતે તેમની ઉમેદવારી પત્ર નોંધાવી હતી, ત્યારે માજી સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવડિયાર તથા માજી રેલમંત્રી નારણભાઈ રાઠવા જેવા પદ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ભાજપના ઉમેદવારની જો વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારે પણ ઉમેદવારી પત્ર નોંધાવી હતી। ઉમેદવારી પત્ર નોંધાવતા રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ અને ગણપત વસાવા તથા જયદ્રથસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા। જી બિલકુલ રાહુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો મોરવા હડફ વિધાનસભા બેઠક માટે ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ ફોર્મ ભર્યું છે, મોરવા હડફ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરાયું છે। જયદ્રથસિંહ પરમાર પણ ભાજપના ઉમેદવારના ફોર્મ ભરતી વખતે ખાસ ઉપસ્થિત રહ્યા। રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને ગણપત વસાવા પણ હાજર રહ્યા।